Hi friends, how are you all? I hope you are all fine. मित्रों, फरी आज अपने एक बार फरी मिली रहा छे स्टैंडर्ड 12th इंग्लिश यूनिट 4 रीड 1 द एडजस्टमेंट बाय गुलजार. द एडजस्टमेंट नो मतलब था अनुकूलता. बराबर छे. हवे आज जे आ जे यूनिट छे एना जे राइटर छे गुलजार साहब, एने कदाच तमे नामथी पण ओळखता हशो, क्यांक ने क्यांक जोया पण हशे. बराबर, तो जोई लो. आ रह्या आ राइटर गुलजार. बराबर, जोया छे नामने? हाँ, એમને બહુ બધી હિન્દી મૂવીઝની અંદર ગીતો પણ લખ્યા છે. એક લિરિસિસ્ટ છે, વાર્તાકાર છે, નાટ્યકાર છે, ઘણું બધું એક આર્ટિસ્ટ છે ટૂંકમાં. બરાબર, એમને આ યુનિટનું મતલબ એમને આ યુનિટ છે શું કહેવા માંગે છે આ યુનિટની અંદર, તો કહે છે કે આ જે યુનિટ છે ને, એક પ્રખ્યાત વ્યક્તિ એવા ગુલજાર સાહેબે જે આપણે વાત કરી એમને લખેલું છે, કે જેઓ એક ફિલ્મ સર્જક પણ છે, કવિ પણ છે, લેખક પણ છે, ગીતકાર પણ છે. બરાબર, શું કહે છે આવા યુનિટની અંદર, તો કે પોતાની સાથે રહેતી કોઈ અંગત વ્યક્તિ સાથે આપણે અનેક પ્રકારના મતભેદ હોવાથી આપણે જીવનભર તકરાર કરતા અનેક વ્યક્તિઓ આપણે સમાજમાં જોયા છે, જેની સાથે રહેતા હોય ને હંમેશા ઝઘડાતા હોય છે. હવે આ જ તકરાર પોતાની અંગત વ્યક્તિના મૃત્યુ બાદ તે વ્યક્તિની ગેરહાજરીને કારણે તે વ્યક્તિ પ્રત્યેની નફરત અતિ પ્રેમમાં પરિણામે છે. દાખલા તરીકે આપણી સાથે જે વ્યક્તિ સતત રહેતા હોય, બરાબર, એની સાથે આપણે દરરોજ ઝઘડા કરતા હોય, દરરોજ તકરાર થતી હોય, પણ જો સડનલી એ વ્યક્તિ આપણી પાસે ના રહે, ઓકે, તો એ વ્યક્તિ પ્રત્યે આપણી જે મતલબ એની નફરત છે એ પ્રત્યેની એ પ્રેમમાં સ્વરૂપે છે. મતલબ કે આપણને એના પ્રત્યે લાગણી વધારે થઈ જાય છે. અને આ રીડમાં આ જ પ્રકારની નાનાની અને નાની સાથેની જીવનભરની તકરાર નાનીના મૃત્યુ બાદ કેટલા પ્રેમમાં પરિણામે છે તે દર્શાવ્યું છે. નાનીના મૃત્યુ બાદ 85 વર્ષની ઉંમરે નાના સાવ એકલા પડી ગયા અને એની અસર એમના પર ગંભીર રીતે પડી. બરાબર, તેઓ એવું માનવા તૈયાર નહોતા કે નાનીનું મૃત્યુ થયું છે, અને મનોચિકિત્સકોની પણ સેવાઓ લેવામાં આવી. ત્યારબાદ નાનીના મૃત્યુ બાદ 3 વર્ષ સુધી તેઓ ડબલ પર્સનાલિટીવાળી જિંદગી જીવી આવે. ડબલ પર્સનાલિટીવાળી જિંદગી શું છે આપણને યુનિટની અંદર જ ખબર પડશે. અને ત્યારબાદ થોડા સમય પછી જ એમનું મૃત્યુ થયું, અને એમના જે એમના પ્રત્યે એમના પૌત્રનો પ્રેમ અને સંભાળ પણ ખૂબ અહીંયા સરસ રીતે દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે રીડ 1 ધ એડજસ્ટમેન્ટ બાય ગુલજાર. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાસે ટેક્સ્ટબુક પોતાની પાસે જ રાખે જ્યારે વિડીયો સાંભળતા હોઈએ છીએ. તો શરૂ કરીએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડમધર સોરી અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફનરિયલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા તે એક ભૂલ હતી. ગો ટેક હર અવે, વિસ્પરિંગ ટુ હર યર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. જાઓ લઈ જવાને, એને કાનમાં કહેજો કે હું પણ એના રસ્તે એની પાછળ આવી રહ્યો છું. બહુ વાર નહીં લાગે, અને તેને કહેજો કે હું તેને એ દુનિયામાં એટલે કે મૃત્યુ પછીની દુનિયામાં એને હું ફરી મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બિયર ઓવર અવર શોલ્ડર્સ. બહુ જ દુઃખ સાથે અમે નાનીની કાઠડી અમારા ખભા પર ઊંચકી. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. શું કહે છે?
મેં ફક્ત એક વખત પાછું ફરીને નાના તરફ નજર કરતા જોયું કે નાના બાલ્કનીમાંથી ઢગલો પાછું ફરીને દરવાજો બંધ કરીને રૂમમાં જતા રહ્યા. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. તેઓ નાની સાથે 50 થી વધારે વર્ષો સુધી રહ્યા હતા અને તેમણે નાનીનો ખુશખુશાલ ચહેરો વર્ષો સુધી દરરોજ જોયો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તેઓ લગભગ 85 વર્ષના હતા પરંતુ આવું મારે પણ તેમણે નાનીએ કોઈ કામ કર્યું હોય તેમાં ભૂલો કાઢી નાની વડ્યા હશે. હી વુડ કીપ ક્વિમ્બલિંગ વિથ હર એઝ ઇફ ધે વર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લોસ ઓફ લવ એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. જાણે કે તેઓના લગ્ન હમણાં જ થયા હોય અને પહેલા પ્રેમની જેમ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય તેમ નાના નાની વાતોમાં એકબીજા જોડે દલીલો કરવા જોઈએ. એ ટાઈમ્સ અ પીટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. અને ક્યારેક આવી બિનજરૂરી કચકચ એટલે કે તકરાર તેમની વચ્ચે લાંબી શાંતિ પણ લાવી દેતી હતી. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. ઘણા દિવસો સુધી તેઓ એકબીજા સાથે રિસાઈને વાતો કરવાનું પણ બંધ કરી દેતા હતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન્સ ઓલ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. અને જ્યારે અમે તેમાં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા એટલે કે એમની વચ્ચે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા તો નાના અમને કટાક્ષમાં કહેતા. શું કહેતા? દીકરા એવું બને એકબીજાને અનુકૂળ થતા સમય લાગે. મિત્રો બહુ મસ્ત અહીંયા વાત કીધી છે કે પતિ અને પત્ની એવું જરૂરી નથી કે નવા નવા મેરેજ કરીને આવ્યા બાદ જ એટલે કે થોડાક સમય બાદ જ ઝઘડાઓ કરે ને એકબીજાથી રિસાય ના. અહીંયા નાના અને નાનીના ઉદાહરણથી આપણે જોઈ શકીએ છીએ કે 85 વર્ષની ઉંમર સુધી પણ જ્યારે તેઓ એકબીજાની સાથે હતા તો એકબીજાની સાથે તકરાર કરતા એકબીજાથી રિસાયેલા રહેતા હતા. બરાબર છે? આ એક આદત બની ગઈ હતી એમની. અને જ્યારે એકબીજાથી રિસાયેલા રહેતા અને નાનો મોટો કચકચ થતો ઝઘડો થતો ત્યારે જે એમના પૌત્ર હતા એમની વચ્ચે પડતા અથવા એમના દીકરા એમની વચ્ચે પડતા તો શું કહેતા? નાના કે થયા કરે બેટા, આવું તો થયા કરે. અને એકબીજાને અનુકૂળ થવામાં થોડો સમય તો લાગે જ છે. બરાબર? બહુ સરસ રીતે અહીંયા આપણને ગુલઝાર સાહેબે રાઇટરે આપણને બહુ સરસ મજાનું અહીંયા વર્ણન કર્યું છે. પછી આગળ જોઈએ. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એમને વાતો કરતા સાંભળવામાં અમને મજા આવતી, એક આનંદ હતો. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાઇન્ડ અસ, યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. મારી માતા હંમેશા અમને ઠપકો આપતી અને કહેતી તમે લોકો એમને એટલે કે નાનાને ઉશ્કેરો છો અને મારી માતા અંગે એટલે કે નાનીને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. અને તેઓની માં મારી મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ વોશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. Be grateful that I gave you two grandsons. Now for the love of God, just shut up. સુકે છે? અને નાની પણ તેમના દાંત વગરના મોઢાથી થોડાક શબ્દો ધીમા અવાજે ઝડપથી બોલી કાઢતી અને કહેતી આભાર માનો મારો કે તમને મેં બે પૌત્ર દીધા છે, હવે ભગવાન ખાતર ચૂપ થઈ જાવ. અને જ્યારે આમ ઓલ્ડ વ્યક્તિઓ આમ બોલામ બોલી કરે ને ઝઘડાય તો મજા આવે સાંભળવાની. બરાબર? આમ જ્યારે ઉંમરવાળી વ્યક્તિઓ આપણા ઘરમાં પણ દાદા દાદી કેમ હોય અને જ્યારે એકબીજા સાથે ઝઘડા કરે વાતો કરે તો મજા આવે સાંભળવાની આપણને. બરાબર? એક એક અનેરો આનંદ હોય છે. પણ આગળ કહે છે
माय ब्रदर एंड आई वर एट अ यंग इट अ वेरी यंग इम्प्रेसेबल एज वेन अवर फादर मेरिड अ सेकेंड टाइम. मारो भाई અને હું જ્યારે સાવ નાની ઉંમરના હતા ત્યારે અમારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા હતા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને તેઓ અનેકવાર તેમની નવી પત્ની સાથે ઘરમાં છાતી કાઢીને એટલે કે એકદમ દબદબાથી પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ. મારી માં ત્યારે એ બાબતે લાચાર હતી. દેર વોઝ નથિંગ શી કુડ ડુ about it, but Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to root here, do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." અને એનું તે કઈ કરી શકે તેમ ન હતા, પરંતુ નાની તેમની સાથે એટલે કે મારા મમ્મી સાથે ઝઘડીને અમને બંને ભાઈઓને તેની બાથમાંથી લઈને પોતાના ઘરમાં લઈ ગઈ હતી. મમ્મીને એવું કહીને, તારે અહીં સડવું હોય તો સડ, પણ હું મારા પૌત્રોને તેમની સાવકી માના સાથે માર ખાવા અહીં રહેવા નહીં દઉં. બરાબર છે કે એટલે જે એમના પિતાજી હતા, રાઇટરના પિતાજી, એમને સેકન્ડ મેરેજ કર્યા હતા. એટલે જે હવે રાઇટરના નાની હતા, એકચ્યુઅલી જે નાની હતા એમના મમ્મીના મમ્મી, બરાબર, એમને પોતાના ઘરે એટલે કે એમને નાનીની વાત કરીએ એમને લઈ આવે છે. અને એમની મમ્મીને કહે છે કે તારે અહીંયા રહેવું હોય તો રે, પણ હું મારા પૌત્રોને એમની સેકન્ડ મધર એટલે કે એમની સાવકી માતાને સાથે હું અહીંયા રહેવા દઈશ નહીં. બરાબર છે. પછી આગળ કહે છે, ઇફ anyone got her way with Nana, it was Nani. શું કહે છે કે નાના અને મારી માની વચ્ચે કોઈ બોલી શકે તેમ હોય તો તે નાની હતા. She would tell it to his face, you will regret it the day I die. તે નાનાને મો પર કહેતા, શું કહેતા કે જ્યારે હું મરી જઈશ ત્યારે તમને આ વાતનો અફસોસ થશે. You don't speak with the mother of these two children. તમે આ બે બાળકોની માતા એટલે કે મારા મમ્મી સાથે અત્યારે વાત નથી કરતા. They are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે ભવિષ્યમાં વાત નહીં કરે. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. તમે તમારી જાત સાથે તમારી એકલતા સાથે આ બાલ્કનીના એટલે કે ઝરૂખામાં બેસી રહેશો. નાના ઉડશે બેરલી ઓડેબલ, આઈ એમ ઓલ્ડર દેન યુ, યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. શું કહે છે, નાના મુશ્કેલીથી સંભળાયા તેટલા ધીમા અવાજે કહેતા, એટલે કે એકદમ ધીરા અવાજે, હું તારા કરતાં મોટો છું, તું જરા થોભી જા અને જો કે કોણ પહેલાં જાય છે, તું કે હું. શી વુડ સિમ્પલી સે યસ, યુ વિલ સી, જસ્ટ વોચ. અને નાની આટલું સાંભળીને ધીરે એકથી પાછા બોલ્યા, હા તમે જોજો ને કે આગળ શું થાય છે. એન્ડ નાની એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર તેમના પહેલા જતા રહ્યા, એટલે કે એમનું મૃત્યુ થઈ ગયું. નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. નાના હવે વધારે ચીડિયા થઈ ગયા હતા, જાણે કે તેઓ સરત હારી ગયા હોય. For a few days, he took out his anger on his food. થોડાક દિવસો સુધી તેમણે પોતાનો ગુસ્સો એમના ખોરાક ઉપર કાઢ્યો. He would push away his plate and say, tell her I don't want to eat. તેઓ પોતાની તેમની જમવાની થાળીને ઠોકર મારીને કહેતા કે તેને કહી દેજો કે મારે જમવાની ઈચ્છા નથી. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા હવે નાના નાનીના ગયા બાદ બિલકુલ લોનલીનેસ એટલે કે એકલતાપણું અનુભવી રહ્યા છે.
બરાબર આપણને પહેલાં ખીટપીટ કરવાની આદત તો થઈ જાય, પરંતુ જ્યારે એ ખીટપીટ કરવાવાળી વ્યક્તિ જ્યારે આપણી સાથે ન રહે ત્યારે આપણને એની મહેસૂસીનો અનુભવ થાય છે, એની 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 કમીનો આપણને અનુભવ થાય છે. બરાબર, થોડા દિવસ તો નાના એનો ગુસ્સો પોતાના જમવા ઉપર કાઢતા રહ્યા અને જ્યારે થાળી એમની સામે પીરસાતી તો કહી દીધા માં નથી જમવું, કહી દેજે એને જા. બરાબર, પણ કશું થઈ શકે તેમ હતું નહીં. હવે આગળ કહે છે, હી ઇમ્પ્રેઝન્ટ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, તેઓએ તેમની જાતને પોતાના બેડરૂમમાં કેદ કરી દીધા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીઝ બેડ. અમે નાનીની કેટલીક વસ્તુઓ રૂમમાંથી દૂર કરી દીધી કે જેથી નાના એ બાબતની બહુ યાદ ન આવે અને શાંતિથી જીવી શકે, પરંતુ તેમણે અમને નાનીનો પલંગ દૂર કરવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલોકોસ વોઇસ હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. બરાબર, તરડાઈ ગયેલા કર્કશ અને દુર્બળ અવાજે તેમણે કહ્યું, તેને ત્યાં જ રહેવા દો, બીજે ક્યાં સુવા જશે તેણીની. એટલે કે નાનાને હજી પણ એવું હતું કે નાની એટલે કે જે તેમના વાઈફ છે એમની સાથે જ છે હજી, એટલા માટે એમને જે પલંગ હતો એમનો એને દૂર કરવા દીધો નહીં અને કહે છે કે રહેવા દો એ પલંગને, કારણ કે તેણીની બીજે ક્યાં સુવા જશે જો તમે પલંગ ખસેડી દેશો તો. મિત્રો, આ બહુ એક ભાવાત્મક રીતે આપણને આ વસ્તુ અહીંયા વર્ણવવામાં આવી છે કે જ્યારે તમારી પાસે તમારું કોઈ અંગત ન હોય, બરાબર, અને એની યાદ તમને સતત સતાવતી રહે ને, તો તમે એની નાનામાં નાની વસ્તુને પણ પોતાની પાસે સાચવીને રાખી શકો છો. મતલબ તમે રાખશો જ, એક એક લાગણી થઈ જાય છે મિત્રો. બરાબર, આગળ જોઈએ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ અવે ફોર ઇમ્પ્રિઝન, ધ ડે ટુ નાના સ્ટેડ લોક્ડ ઇન ધ રૂમ, વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, હી જસ્ટ ટચ ધ ઓન એન્ડ સેડ ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી સ્પોક કેપ્ટ ફાઇટિંગ વિથ મી. જે દિવસે અમારે નાનીના અસ્થિ અગ્નિ સંસ્કાર બાદ એકઠા કરેલા તેમના અસ્થિ, અસ્થિ એટલે આપને ખબર પડે ને, બરાબર, એ અસ્થિ વિસર્જન માટે લઈ જવાના હતા, તે દિવસે પણ નાના રૂમમાં જ ભરાઈ રહ્યા. જ્યારે હું અંદર ગયો ત્યારે મેં તેમને નાનીના પલંગ ઉપર બેઠેલા જોયા અને તેમને અસ્થિ કુંભનો ફક્ત સ્પર્શ કર્યો અને કહ્યું, આને લઈ જાઓ, આખી જિંદગી એણે મારી સાથે ઝઘડો જ કર્યો છે. બરાબર, નાનાના આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે કે આ સમયથી તેઓ નાનીની જેમ વર્તણૂક કરવા લાગ્યા હતા. તેઓ એવી રીતે બોલતા, વિચારતા અને વર્તન કરતા થઈ ગયા હતા જાણે કે તેઓ પોતે નાની હોય. જો મિત્રો, હવે અહીંયા એક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે. બરાબર છે, હવે જ્યારે અસ્થિ વિસર્જન કરવાનો વારો આવ્યો, બરાબર, એટલે કે નાનીના હવે અસ્થિ વિસર્જનનો વારો કરવામાં એટલે હવે વારો આવ્યો એનો અસ્થિ વિસર્જન કરવાનો, ત્યારે હવે એ એવી રીતના વાત કરતા હતા કે પોતે નાની હોય, એટલે કે પોતે જે નાના હતા ને એ હવે પોતે નાની બની ગયા, અને એવી રીતના વાત કરતા હતા કે જાણે પોતે નાની હોય, અને એ અસ્થિ કોની હતી તો કે નાનાની હતી, એટલે કે એમની અંદર સ્પ્લિટ પર્સનાલિટી, ડબલ પર્સનાલિટી હવે પ્રવેશી ચૂકી હતી. એ નાના તો હતા જ, પણ સાથે સાથે પોતાની જાતને હવે નાની પણ એ સમજવા લાગ્યા હતા, અને એવી રીતનું વર્તન કરતા થઈ ગયા કે જાણે તેઓ પોતે એક પોતે નાની હોય. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્સ. આ બદલાવ ક્રમશ અને ધીરો હતો, મેં તે પ્રથમ દિવસે બહુ ધ્યાન ન આપ્યું, પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ બનતું ગયું. બરાબર, એટલે કે હું જોતો ગયો કે ધીરે ધીરે હું જોતો ગયો, પણ મને સ્ટાર્ટિંગમાં કશું બદલાવ ન લાગ્યો, પણ જેમ જેમ મેં ક્રમશઃ એને નોંધ કરી તો મને ખરેખર લાગ્યું કે ખરેખર આ બદલાવ થઈ રહ્યો છે. પછી અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાની કફ સિરપ,
ही वॉज मेजरिंग इट बाय द केपफुल एग्जैक्टली द वे नानी यूज टू आई एम आस्क्ड हिम व्हाट्स दैट यू आर डूइंग અને બીજા એક દિવસે મેં એમને નાનીની કફ સિરપ એટલે કે એમની ઉધરસની દવા લેતા પકડી પાડ્યા. નાનીની જેમ હંમેશા કરતી તેમ જ તે દવાને શીશીના ઢાંકણમાં ભરી ને તેનું માપ લેતા હતા. અને મેં તેમને પૂછ્યું, આ તમે શું કરી રહ્યા છો? અને એક બીજો ઇન્સિડન્ટ કે છે કે જ્યારે એ લોકો એટલે કે નાની જ્યારે નાનાને દવા આપતા હતા તો શીશીમાંથી દવા ઢાંકણમાં કાઢીને માપ કરતા હતા, તો એ જ વસ્તુ એ નાનીના ગયા પછી એ નાના કરી રહ્યા હતા. પણ એક્ઝેક્ટ કેવી રીતના કરતા હતા કે જાણે એ પોતે જ નાની હોય એવી રીતના આ વસ્તુ કરી રહ્યા હતા. અને મેં તૈયારીમાં જ એમને આ પકડીને મેં પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડૂ ધેટ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. હા તો પછી બીજું શું કરું હું? આ હટેલી ઉધરસની ઓછી થતી જ નથી એટલે કે તો હું બીજું શું કરું? દવા જ પીઉં ને? આ ઉધરસ ઓછી થતી જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. અને એ બરાબર એવા જ શબ્દોનો પ્રયોગ કરતા હતા કે જે નાની કહ્યા કરતા હતા. હી પોસ્ટ થ્રુ મી a look and said, when this bottle gets over, get me a new one. તેઓ અટક્યા અને મારી ઉપર એક નજર ફેંકીને કહ્યું કે જ્યારે આ શીશી પૂરી થઈ જાય મને એક નવી લઈ આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. મને થોડું આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં ક્યારેય નાનાને ઉધરસ ખાતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આંચકો તો તેની તુલનામાં ક્યાંય ન હતો કે જે એમણે થોડાક દિવસો બાદ મને આપ્યો. બરાબર? એટલે કે નાનાની અંદર ટોટલી સ્પ્લિટ પર્સનાલિટી આવી ગઈ હતી. બરાબર? તો ફરી આપણે નેક્સ્ટ ટાઈમ હવે આગળ શું થશે નાનાની સાથે, નાનીની વેદનામાં ને વેદનામાં નાનાની કેવી હાલત થશે, ડૉક્ટરની પાસે લઈ જશે તો શું હાલત થશે, એ આપણે ફરીના નેક્સ્ટ જે આપણા એમાં છે એમાં આપણે ચર્ચા કરીશું મિત્રો. તો ત્યાં સુધી ફરી આપણે મળીશું. ગુડ બાય એન્ડ ટેક કેર.